હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 6, એનું નામ છે બે અંકનો વર્ગ. બે અંકનો વર્ગ, બે અંકનો વર્ગ એટલે શું? તો કે 11 થી 99 સુધીના વર્ગ. બધા નથી કરવા, થોડાક સેમ્પલ બતાવીશ, કારણ કે તમારા અભ્યાસક્રમમાંની જરૂર પડતી હોય છે. વર્ગની જરૂર ક્યાં પડે ખબર છે? ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? લંબાઈ ગુણ્યા લંબાઈ, કે પહોળાઈ ગુણ્યા પહોળાઈ. તો એનો મતલબ થયો કે 4 સેન્ટીમીટર લાંબુ અને 4 સેન્ટીમીટર પહોળું, તો એનું ચોરસ કહેવાય. તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો 4 નો વર્ગ, 4 નો વર્ગ 8. વર્ગ એટલે શું? તો કે જે રકમ હોય એ જ રકમનો એની સાથે ગુણાકાર થાય એને વર્ગ કહેવાય. મેડમ લખે છે એમ લખજો, પહેલાં સૂત્ર લખી નાખો, એ વત્તા બીનો વર્ગ. આ સૂત્ર કોઈને આવડતું હોય તો બોલજો, એ વત્તા બીનો વર્ગ. અને કૌંસ છોડવું હોય તો શું થાય? એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. આ નિયમના આધારે આપણે કે દાખલો ગણશું. 6.1, હવે થોડું લખો, 6.1 એમાં લખો, એકમમાં એક હોય, બરાબર છે, એકમમાં એક હોય, એનો વર્ગ કરવો હોય તો એની એક શોર્ટકટ રીત છે. લખો, એકમમાં એક હોય, 21 ગુણ્યા 21, પણ આ રીતે લખજો આમ, એને કહેવાય 21 નો વર્ગ, સમજાય છે. પછી 41 નો વર્ગ અને 71 નો વર્ગ, 71. હવે બાકીના વચ્ચેની રકમ જે રહી ગઈ છે એને આપણે હોમવર્કમાં લઈ લેવાની. હવે પહેલાં સમજી લો આનો વર્ગ કેવી રીતે કરાય. મેડમ આ નિશાન કર્યું છે, લખી નાખજો, ગુણ્યા એકમ, પછી દશકમાં વત્તા અને ગુણ્યા દશકના. દશકમાં બે પ્રોસિજર થાય, એકમમાં એક થાય. આના આધારે આ દાખલો થશે. 1 1 1 લખી નાખો, 1 2 વત્તા 2 4 અને 2 ગુણ્યા 2 4 જવાબ આવી ગયો. ફરીથી પહેલાં ગુણ્યા 1 1 1, 2 વત્તા 2 અને 2 ગુણ્યા 2. હવે વચ્ચેની રકમ 1 1 1, 4 વત્તા 4 અને ચોકે ચોકે. હવે પછીનો દાખલો ગણીને જવાબ આપો જી. હા બોલો. ચાલો હવે ચેક કરીએ, 1 1 1, 7 ને 7 14 નો ચોગડો વધી પડી 1. જો વધી પડે હો, 7 ને 7 14 14 નો ચોગડો વધી પડી 1. 77 49 અને 1 50. બાકીની જે રકમ છે, બાકીની રકમ એટલે કઈ કઈ, હું બોલી જાઉં, 11 31 51 61 71, તો આવી ગઈ 81 અને 91, પછી કરજો સાથે. ચાલો હવે એ રીતે એકમમાં 5 હોય, એકમમાં 5 હોય, એમાં મેડમ લખે છે એમ લખજો, 25 નો વર્ગ, 45 નો વર્ગ, 85 નો વર્ગ. હવે એક સાંભળજો, ગાયને કેટલા શિંગડા હોય? બે. ભેંસને? બે. બકરીને? બે. હરણને? બે. ગધેડાને? બે. ખબર નહીં હોય, ભાણવડમાં નવા ગધેડા બન્યા હોય ને. માણસને ન હોય પણ છતાંય ઢીક મારતો હોય, કારણ વિના કોકને હિંગડા ભરાવતો હોય, હિંગડા ન હોય તોય. ચાલો આની અંદર પેલા બે શિંગડા ઉગાડવાના. પેલા બે શિંગડા એટલે શું? તો કે 5 ગુણ્યા 5, 25 લખી જ નાખવાના, બધેમાં લખી નાખો. તો બીજામાં 25 25 ને પછી 25 25. હવે બરોબર સમજો, હવે શું કરવાનું?
દશકમાં કેટલા દેખાય છે? બે. બે પછી કયો અંક આવે? લખો, બે ગુણ્યા ત્રણ, આવું લખો. કરો જી, બે ગુણ્યા ત્રણ તો ત્રણ ગુણ્યા બે, બે હરકું થાય છ, લખી નાખવાનો જવાબ આવી ગયો. જે અંક હોય એના પછીના અંકનો ગુણાકાર. તો આની અંદર શું થાય? ચાર પછી શું આવે? એ બેનો ગુણાકાર. ચાર બચા વીસ, અને આઠ પછી, આઠ પછી નવ, આઠ નવા બોતેર. ચાલો હવે કોઈ મને મોઢે કહેજો પંચાવન નો જવાબ શું આવે. હા બોલ ભાઈ. ત્રીસ પચીસ બરોબર છે, ભૂલ છે, આવે આવે આવે. જો પચું બચું પચીસ, પાંચ પછી શું આવે? છ, છ પચા. હવે સમજાણું મોઢે કેવી રીતે કરાય. અને હજી એક સવાલ, પંચાણું પચું બચું પચીસ, નેવું ક્યાંથી આવ્યા? નવ ગુણ્યા દસ, હજી થોડીક પરીક્ષા લઈ લે, એકસો પાંચ. પચું બચું પચીસ, દસ પછી આવે અગિયાર, એકસો દસ પચીસ. ઓકે ડન. ત્યાર પછી નેક્સ્ટ, એકાવનથી સાઠ કરના કોને, એકાવનથી ઓગણસાઠ ના વર્ગ બને લે. હા, એમાં બધી સંખ્યા નથી લેતો, હું સેમ્પલ લઉં છું, બાકીના ખાચા રાખીએ છીએ હોમવર્ક માટે. લખો, બાવન નો વર્ગ, ચોપન નો વર્ગ અને સત્તાવન નો વર્ગ. હવે બાકીની જે સંખ્યા બચી છે એ સળંગ તમારે પેલા લખી નાખવાનું, એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન ઓગણસાઠ સુધી. આ ત્રણ તમને શીખડાવું છું તો બાકીના તમને આવડી જશે, બરાબર છે. હવે સમજો, પેન નીચે, બધાની પેન નીચે, આનો વર્ગ ચાર આંકડામાં આવે, આનો જવાબ છે વર્ગ ચાર આંકડામાં આવે, એ કેમ ખબર પડે? તો કે જો બાવન ને આપણે પચાસ માની લઈએ તો પચાસનો વર્ગ પચું બચું પચીસ અને બે મીંડા એટલે ચાર આંકડા થયા, તો ચાર આંકડામાં જવાબ આવે. તો હવે પેલા બેનો વર્ગ, બે દુ ચાર, પણ ઝીરો ચાર, કેવા ચાર? ઝીરો ચાર. તો નીચેનામાં જોકે જોકે સોળ, એકમનો વર્ગ, સાદી ભાષામાં કહીએ તો એકમનો વર્ગ, અને સત્યું સત્યું ઓગણપચાસ. ચાલો આટલું સમજાઈ ગયું. હવે એકાવન હોય તો એકનો વર્ગ એક, પણ ઝીરો એક, અને અઠાવન હોય તો અઠ્યું અઠ્યું ચોસઠ. ક્યારે આવી ગયું? હવે પછીની રકમ, એના માટે તમારે યાદ રાખવાનું, સાંભળજો હમણાં ઉતાવળ નહીં કરતા. પાંચ દેખાય છે, પાંચનો વર્ગ કેટલો થાય? આ પચીસનો આંકડો યાદ રાખવાનો, યાદ રાખવાનો, લખવાનો નથી. પચીસમાં એકમ ઉમેરો, પચીસને બે સત્તાવીસ, જવાબ આવી ગયો. લખી નાખો કાઉન્સમાં, લખો પચીસ વત્તા બે. તો નીચે કેટલા ઉમેરવાના પચીસમાં? તો કેટલા થાય? ઓગણત્રીસ. પચીસ ને સાત, ચાલો હવે મોઢે જવાબ આપજો. ત્રેપન નો વર્ગ કરવો હોય તો શું જવાબ આવે? અઠાવીસ ઝીરો નવ. હવે આમ જ કરાઈ જાઓ, તો ત્રેપન એટલે ત્રણ, પચીસ ત્રણ અઠાવી, આખો બંધ કરજો એટલે સમજાઈ જાય. પચીસ એટલે સોરી, કઈ રકમ હતી? ત્રેપન, પાંચ અને ત્રણ, પચીસ વત્તા ત્રણ એટલે અઠાવીસ, અને ત્રણનો વર્ગ ઝીરો નવ. કારણ કે આ બધું લખવા કરતાં મોઢે કરો વર્ગ તો વધારે સારું પડે, સીધો જવાબ આવી જાય. ક્લિયર? સમજાઈ ગયું? અગિયારથી ઓગણીસ ના કરવો હોય થોડું કરી નાખે. ઓકે, અગિયારથી ઓગણીસના વર્ગ, તમારે ઘરે જઈને તમારે એમ જ લખવાનું, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બધા લખવાના. હું તમને વચ્ચેના જ કરાવું છું થોડા સેમ્પલ. બારનો વર્ગ, સોળનો વર્ગ અને અઢારનો વર્ગ.
આની રીત લખો 12 વત્તા 2 ઓબ્લિક કરીને 2 નો વર્ગ. એક મિનિટ ઉભા રહો, તો આમાં શું આવે? 16 વત્તા 6 લખો, 16 વત્તા 6 6 નો વર્ગ. તો પછી 18 વત્તા 8 8 નો વર્ગ. ટૂંકમાં જે રકમ હોય એમાં એકમ ઉમેરવાનો, જે રકમ હોય એમાં એકમ ઉમેરવાનો અને એકમનો વર્ગ. ચાલો 2 નો વર્ગ કેટલો થાય? 4, લખી નાખો 4. અને 12 ને 2 14. તો આનો મતલબ થયો કે 12 નો વર્ગ થાય 144. ક્લિયર? હવે આની અંદર વધી પડશે, આમાં વધી પડશે. 6 6 36, 6 નો વર્ગ થાય 36, 36 નો છગડો વધી પડી 3. હવે કરો જોઈએ બધાનો સરવાળો શું થાય. 16 વત્તા 6 વત્તા 3, 16 ને 6 22 ને 3 25, 8 8 64 નો વધી પડી 6. બોલો, 18 વત્તા 8 વત્તા 6. ના આવડે ભાઈ સરવાળો આમ ગણી લેવાય, 18 પછી 19 20 21 એમ કરી લેવાનું. 18 વત્તા 8 વત્તા 6 32 થાય. હવે બાકીના તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હવે મેડમ ચેન્જ કરે છે, 91 થી 99 લખો, 91 થી 99 નો વર્ગ. આની અંદર તમારે પહેલાં નોટમાં જ લખવાનું 91 92 93 94 95 96 97 98 99. પણ એમાંના 3 છે હું કરાવું છું, બાકીના તમને મોડે આવડી જશે. લખો 92 નો વર્ગ 92. આ વર્ગ 4 આંકડામાં આવશે. શું કામ? તો કે 90 નો વર્ગ 8100, 4 આંકડા થયા, 4 આંકડામાં આવે. 94 નો વર્ગ 97 નો વર્ગ 97. હવે આના માટે થોડું યાદ રાખું, 92 એટલે શું? 90 વત્તા 2. આમ ના કહેવાય 100 માં 8 ઓછા? કહેવાય ને. શું કામ ના કહેવાય? તમને 100 રૂપિયા આપો તો મારે 92 રૂપિયા આપવા છે. મને 92 રૂપિયા આપવા છે તો મને 100 રૂપિયા આપો તો હું તમને કેટલા પાછા આપું? 8. આનો 92નો મતલબ થયો 100 માં 8 ઓછા. તો 94 એટલે 100 માં કેટલા ઓછા? 6. તો 97 એટલે 100 માં કેટલા ઓછા? આ યાદ રાખવાનું છે. ચાલો હવે લખો 92 માઇનસ 8 ઓબ્લિક કરીને 8 નો વર્ગ. 8 ક્યાંથી આવ્યા? 100 માં 8 ઓછા. તો હવે આમાં શું લખાય બોલો જી? 94 માઇનસ 6, બરોબર છે? 94 માઇનસ 6 અને 6 નો વર્ગ. 97 માઇનસ 3, 3 નો વર્ગ. ચાલો હવે તો આવડી જાય 88 64. હવે મને બાદબાકી નથી આવડતી, તમને આવડતી હોય તો કયો. 92 માંથી 8 જાય તો કેટલા વધે? 92 માંથી 2 જાય તો 90, 90 માંથી 6 જાય તો 84. 84 ના ફેરા નહીં તો ટળેરે રોળ, એવું ભજન છે યાદ રાખો. પછી 6 6 36, 94 માંથી 6 બાદ કરો જી, 88. હવે આમાં થોડુંક જોજો, 3 3 9 6 9 3 3 9 0 9. જોજો 3 ને 3 6 ના કરતા ભાઈ, 3 × 3 3 3 9 અને 97 માંથી 3 જાય તો 94. બાકીના હોમવર્કમાં થઈ જશે. ક્લિયર? ઓકે, ચાલો આનું છેલ્લું ચેપ્ટર લઈને પૂરું કરીએ. હા, હવે કોઈ પણ 2 સંખ્યા લઈએ. ચાલો રકમ લખો 32 નો વર્ગ. હું 5 રકમ લખાવું છું, ફટાફટ લખજો 32 નો વર્ગ. હોમવર્ક તો તમને આપી દીધું ને, બધામાં હોમવર્ક છે જ. 63, 63 નો વર્ગ, 74, 2 નો વર્ગ, 2 × 2 = 4. હંધાઈ નો ગુણાકાર, આ હંધાઈ એટલે કોણ કોણ? તો કે 3, 2 અને ઉપર 2 છે, 3
ત્રણ દુ છ, સાંભળો તમે બોલતા બોલશો નહીં, ત્રણ દુ છ, છ દુ બાર, બાર નો બગડો વધી પડી એક, ત્રણ તેરી નવ, નવ ને એક દસ, ફરીથી બે દુ ચાર, ત્રણ દુ છ, છ દુ બાર, બાર નો બગડો વધી પડી એક, ત્રણ નો વર્ગ, ત્રણ તેરી નવ, નવ ને એક દસ. હજી બીજી રકમ પછી લખો, ત્રણ તેરી નવ, છ તેરી અઢાર, અઢાર દુ છત્રીસ, છત્રીસ નો છગડો વધી પડી ત્રણ, છાંય છાંય છત્રીસ, છત્રી ને ત્રણ. ચાલો હવે ચાર ગણો, ત્રણ દાખલા ગણો. આમાં પહેલેથી વધી પડશે. ઓ જો આ જોઈ લો ચોકે ચોકે સોળ, સોળ નો છગડો વધી પડી એક. હવે કોનો કોનો ગુણાકાર થાય? સાત ચાર અને બે, સાત ચાર ઇઠાવી, ઇઠાવી દુ છપ્પન, હા જો આમે થાય, ચાર દુ આઠ, આઠ ગુણ્યા સાત અઠે સત્તે છપ્પન, છપ્પન ને એક, ઓલું ભૂલાય નહીં હો, છપ્પન ને એક સત્તાવન, સત્તાવનનો સાતડો વધી પડી પાંચ, સત્યુ સત્યુ ઓગણપચાસ અને પાંચ. ફરીથી એ દાખલો ફરીથી બીજી વાર સમજો. ચોકે ચોકે સોળ, સોળ નો છગડો વધી પડી એક. આંગળી રાખજો મેડમ, ચાર દુ આઠ, આઠ ગુણ્યા સાત સતે અટે છપ્પન, છપ્પન ને એક સત્તાવન, સત્તાવનનો સાતડો વધી પડી પાંચ, સત્યુ સત્યુ ઓગણપચાસ, પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન. બે દુ ચાર, આમાં ક્યાંય જીરો નહીં આવે, બે દુ ચાર, ચાર દુ આઠ, અને બે દુ ચાર સૌથી હેલું છે. ફરીથી બે દુ ચાર, ચાર દુ આઠ અને બે દુ ચાર, ત્રણ દુ છ, ચાર તેરી બાર, બાર દુ ચોવીસ, ચોવીસનો ચોગડો વધી પડી બે, ચોકે ચોકે સોળ, સોળ ને બે અઢાર. ચાલો એક મોટો દાખલો લખાવું છું, અહીંયા મને ગણીને આપજો. 76 હોમાં, 80માં ચાર ઓછા 75 ને એક 76, 76 કરો 76 નો વર્ગ, છાંય છાંય છત્રીસ નો વધી પડી છ દુ બાર, બાર ગુણ્યા સાત, બાર સત્તા ચોર્યાસી, ચોર્યાસી ને ત્રણ સિત્તાસી, સિત્તાસી નો સાતડો વધી પડી આઠ, સત્યુ સત્યુ ઓગણપચાસ, ઓગણપચાસ ને આઠ સત્તાવન. ચાલો બાકીની તમે થોડી રકમ જાતે લઈને પ્રેક્ટિસ કરજો, આના માટે હોમવર્ક નથી આપતો. એવી પાંચ સાત રકમ જાતે બનાવીને ગમે તે રકમ લઈ લેવાની, પણ કંઈ નહીં લેવાની 11 થી 19 વચ્ચે નહીં લેવાની, 91 થી 99 વચ્ચે નહીં લેવાની, ગીતો આવી ગઈ છે, 51 થી 60 વચ્ચે ન લેવાય, 1માં 1 હોય ન લેવાય, 1માં 5 હોય ન લેવાય, એ બધી રકમ આવી ગઈ. તો એવી રકમ લેવો કે આ નિયમ બધા લાગુ પડે, એના સિવાયની રકમ લેવાય.